સીતારામની જય માતાજી તો મજામાં બધા તો આપણી આને ગાનો આ લોકમાં બધાયનું સ્વાગત છે ને આપણી આજે બનાવવાનો છે મેસુ તો મેસુ આપણે દર વખતે બનાવતા ટોપરાનો બનાવીએ સિંગદાણા અને કાજુનો બનાવીએ આજ વખતે એકલા કાજુનો આપણે બનાવવાનો છે તો આ છે ને કાજુનો ભૂકો છે મિક્સરમાં ધીમે ધીમે ક્રશ કરવાનો એકદમ હાફ પાવડર નહીં કરી દેવાનો આવું કર કર્યું કરવાનું છે તો આપણે છે ને આની બે વાટકી છે કાજુ 300 ગ્રામ જેટલા કાજુ છે તો આપણે આ બે વાટકી છે ને ખાંડ નાખવાની છે જો મોરો ખાતા હોય તો આપણી ઓછી નાખવાની છે ને આપણી નાખવાનું છે ઘી બે વાટકી થીણું ઘી બે વાટકી અંદાજી નાખ્યો તો પણ હાલે આ નખાઈ ગયું પાણી આપણું ગેસ ઉપર મૂકવાનું છે હલાવેની આમાંથી બહુ ઝાઝો થાય હું તમને એ તો બતાવી ને આ આપણી કન્ટેનર છે સ્ટીલની આ ઊંડી છે એટલે આમાં નાખી દેવાનું ને ઢેફલી એક પડે જાડી એટલે આપણી પહેલા તો છે ને ગેસ ઉપર મૂકી દઈએ એટલી ચાલુ કરી દઈએ ગેસ આપણી તો આવી રીતે તમે આમાંનામાં કન્ટિન્યુઅસ રીજો એટલે તમને ખ્યાલ આવે કે આ મેસુ કેમ બનાવાય પણ આપણે ખાતા નોંધરા એ મોમાં ઓગરે જાય એવું આપણું મેસું બને છે આ રીતે હલાવવાનું છે જો એક જ આટે આપણી હલાવવાની છે હજે તો વાર છે ફરફોલા થાય ને એટલે આપણે એક આટે આવી રીતે આમ ધીમે 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 ફૂલ ગેસ રાખે હલાવવાનું છે પછી ધીમો કરી નાખવાનો છે ગેસ આપણી ફોડલા થાય એટલે ફરફોલા ખાતા જાય એકદમ નિઝારી પણ પડતી જાય ને અમારા રસોડામાં થાય ગરમી ને જો પંખો કરીએ તો ગેસ ઓલાય છે એટલે આવું બધું છે ને આપણી બનાવવાની છે સેન્ડવી છે બનાવવાની છે પકોડા બનાવવાની છે ને આપણી બટેટા બાફવા મુકાઈ ગયા તો આગળ ને આગળ આમાં કન્ટિન્યુઅસ રીઝો તમે બધાય તો બધી રેસેપી તમને જોવા મળે તાર ગરમી થતી હાલો તો આપણા મેસુક ના જો ફરફોલા મંડ્યા ખાવાની ઝારી મંડી પડવા પણ આ કેવી ગરમી થાય બહુ ગરમી થાય ને એટલે ઉભી ઉભી થાકે જઈએ એટલે આવી રીતે બેઠા બેઠા કહીએ તો થાકીએ નહીં દર ફેરે થાક લાગે આજ કે થોડોક વધારે છે ને એટલે માપી માપી કે બેહવાનું તો બહુ થાય પણ આપણે થાય કે ઘણીક વાર આપણે બેહે જઈએ તો જો એ આપણી કંઈ બહુ વાર ને આવી રીતે ઝારી પડે એટલે આપણો મેસુક થઈ જાય તૈયાર આ બહુ અઘરો છે કરવો કારણ કે આ મેસુ કરવામાં બહુ ટાઈમ પડે ને એવી ગરમી પણ એવી રોગોડામાં થાય ને હલાવોય બહુ પડે એટલે આવું છે બધું તો ટોપરાઓનો બહુ વાંધો ન આવે તો કાજુનું આપણે જે કરીએ એમાં આપણે બહુ વાર લાગે તો જો એ ધીમે ધીમે મળી જારી પડવા એટલે આવી રીતે હજે કન્ટિન્યુઅસ હલાવ્યા જ કરવાનું છે ગાયને હલાવ્યા કરવાનું છે હજે તો થોડીક વાર લાગશે ને આપણે જો આમાં નાખી દેવાનું છે કંઈ તવી ઠોકે કંઈ અડાડવાનું ને સીધું નાખે જ દેવાનું તો હા તો હાલો આમાં નામાં જોડાયેલ રહીજો તો આમાં આપણી જો એવું મંડી સારી પડવા ને આ ઘડી આપણે કન્ટેનરમાં નાખી દઈએ ના રે ના આ નો આવડે અને એ કાટે જલાવવું પડે જો આવી રીતે આમાં મંડી શું સારી પડવા એ કાટે જલાવાય આ તા નો કોઈ ફાવે લાડવાનું હોય તો હીરો તો હાલે આ નો હાલે મેં હુક તો એક જ હાથી પરવે ને રેપઝેપ થઈ જાય ની ગરમી બહુ થાય આ તો હાલો આપણું મેહુ બને કો જો આ ડીશમાં નાખો તો ઉથમી વારી એટલી સીધો બને કો ને ઝારી એટલી પડી કે તમે જોવો તો જો એવડી મોટી થઈ ને એકદમ સુગંધ બી સરસ આવે ને ખાવામાં પણ એકદમ સોફ ને એકદમ પોસો થયો તો જો મેસુ કોઈ ભાવતો હોય તો આવો ખાવાય ને મારી જો રેસીપી આવી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટન પણ દબાવજો જરૂર ને જરૂર એટલે અવારનવાર વિડીયો જોવા મળે તો